विद्यार्थी मित्रों फरी अमारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आपणे आनी पहेला लेक्चर में कृदंतने तेना प्रकारों विषे बात करी अने तेना प्रकारों आपणे समझ्या पण पहेला त्रण प्रकार आपणे जोया के वर्तमान कृदंत जेमां त प्रत्यय होय छे त्यारबाद भूत कृदंत अने भविष्य कृदंत बराबर छे। हवे आपणे तेना पछीना कृदंतोनी चर्चा करवानी छे। त्यारबाद चौथो प्रकार जे छे ते मित्रों सामान्य एटले के विद्यार्थी कृदंत छे। आपणे वात करी हती ज्यारे आपणे भविष्य कृदंत भणता हता ने त्यारे आपणे विद्यार्थी कृदंत विशे चर्चा करी हती वान प्रत्यय बराबर छे के वान प्रत्यय। तो अहींया पण वान प्रत्ययनो उपयोग करवामां आवे छे जेम के अहींया बे प्रत्यय छे व अने वान। वो प्रत्यय आपणे जोईए तो व वा वु अने वान मां वानो वाणी वानो। तो आ बन्ने प्रत्ययनो उपयोग आ भूत कृदंतमां करवामां आवे छे। आपणे दृष्टांत જોઈએ તો આપણને ખ્યાલ આવશે એની સામે મારે ઈર્ષાથી જોતા રહેવું પડશે બરાબર છે। તો અહીંયા રહેવું વુ વ પ્રત્યય વુ તો આ એ શું સૂચવે છે આપણને સામાન્ય અથવા તો વિદ્યર્થ કૃદંત। આ પણ એક પ્રકારની ક્રિયા છે જોતા એ પણ એક પ્રકારની ક્રિયા છે। તો એ જોતા એ શું સૂચવે છે યાદ આવ્યું કઈ મેં તમને શરૂઆતમાં કીધું કે આપણે વર્તમાન કૃદંત ભણ્યા હા તો પ્રત્યય છે તો વર્તમાન કૃદંત કારણ કે આ પણ ક્રિયા કેવી બતાવે છે અધૂરી બતાવે છે એટલે આ પણ એવું નથી મિત્રો કે એક વાક્યમાં એક જ કૃદંત હોય ઘણીવાર એક વાક્ય હોય અને એમાં બે કૃદંતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોય ત્યારે તમારે બે કૃદંત દર્શાવવા પડે બંને કૃદંત અને તેના પ્રકાર પણ દર્શાવવા પડે છે મિત્રો બરાબર છે। બીજો ઉદાહરણ છે એનો વિશ્વાસ આપે મારામાં રાખો ન જોઈએ એવો વિશ્વાસ આપે મારામાં રાખો ન જોઈએ તો અહીંયા રાખવો બરાબર છે। જો આ બધા વાક્યો તમે વાંચો છો ત્યારે તમને શું પ્રતીત થાય છે તો કે વિધિ કર્તવ્ય કે ફરજ બધા વાક્યોમાં એવું કંઈક બતાવવામાં આવે છે બરાબર છે। તો આ જે વાક્ય છે તમારા આ બધા તમારા પાઠ્યપુસ્તકના જ વાક્યો છે આ વાક્ય છે એ પ્રભાશંકર નામનો જે તમારો પાઠ છે એમાં દેવામાં આવ્યો છે અને એ ત્યારે કહે છે કે મારામાં વિશ્વાસ ન રાખો તો હું આવું એટલે કે એવો વિશ્વાસ આપે મારામાં રાખો ન જો તો રાખવો છે એ સામાન્ય કૃદંત છે। એણે ખરી વસ્તુ જાણવાની જાણી જો અહીંયા જાણવાની વાણી વાન વાનો વાણી વાન બરાબર। હવે આપણે ભવિષ્ય કૃદંતને યાદ કરીએ તો તો એમાં આપણે ચર્ચા કરી હતી ને કે જ્યારે વાન વાનો વાણી કૃદંતનો ઉપયોગ જ્યારે થશે ત્યારે એમાં સમયનો ઉલ્લેખ થયો હશે પણ અહીંયા કઈ થયો છે એણે ખરી વસ્તુ જાણી તો એક પ્રકાર એની ફરજ હતી જાણવાની સાચી વસ્તુ શું છે એને જાણી લીધી છે તો અહીંયા ફરજનો ભાવ આવે છે બરાબર છે। અહીંયા જો કોઈ સમયનો ઉલ્લેખ નથી કર્યો એટલે આપણે બંને વાક્ય વચ્ચે એનો તફાવત એટલે બંને કૃદંત વચ્ચે આપણે તફાવત છે કે ભવિષ્યની અંદર આપણે જોશું તો એમાં સમયની વાત કરવામાં આવે છે જ્યારે સામાન્ય કૃદંતની અંદર આપણે જોવા જઈએ તો એમાં ફરજનો ભાવ હશે કા કર્તવ્યનો ભાવ હશે અથવા તો વિધિ એટલે કોઈ પણ કાર્ય બરાબર છે। દવા ખાવી કોને ગમે બરાબર છે તો ખાવી તો આ દવા ખાવી કોને ગમે તો એ પણ એક પ્રકારનો દવા ખાવી આપણી બીમાર પડે દવા ખાવી જ પડે છે બરાબર છે ફરજ છે કર્તવ્ય ફરજ છે તો એ ખાવી જ પડે પણ કોને ગમે છે કોઈને નથી ગમતું। હવે હું ફોન કરવાની નથી જો એને કહી દઉં હું ફોન કરવાની નથી તો એ સીધી કર્તવ્ય કે ફરજ સૂચવતું હોય છે। તો આના આધારે મિત્રો આપણે એમ વ્યાખ્યા તારવી ક્રિયાની વિધિ કર્તવ્ય કે ફરજ દર્શાવતા કૃદંતને સામાન્ય કે વિદ્યાર્થ કૃદંત
આપીને નીકળીને જોઈને રહીને બોલાવી તો અહીં એ પ્રત્યયનો ઉપયોગ થયો છે.
मुख्य क्रिया में पूर्ववर्ती क्रिया दर्शावना है। यारे संबंध उत्क्रोधन बने छे। बराबर मित्रों, फरी આપણે એકવાર જોઈએ સંબંધ ઉત્ક્રોધન। તો કે કોઈ પણ કારણે મુખ્ય ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા દર્શાવવામાં આવે ત્યારે સંબંધ ઉત્ક્રોધન બને છે, તેનો પ્રત્યય છે પ્રત્યય ઈ અને ઈને। બરાબર છે, અલગ બતાવ્યો છે, તમને અલગ
અને વાન પ્રત્યે સામાન્ય ભૂત સામાન્ય કૃદક અથવા તો વિધેય કૃદક કે વ અને વાન પ્રત્યે સબંધ ભૂત કૃદક કે ઈ અને ઈને હેતવર્ણ કૃદક કે વ અને વાને હવે ફરી તમને એકવાર જણાવી દઉં આ બંને કૃદકની અંદર કે ભવિષ્ય કૃદકમાં જ્યારે વાન પ્રત્યેનો ઉપયોગ થાય ત્યારે વાક્યમાં સમયનો ઉલ્લેખ કર્યો હશે જ્યારે સામાન્ય કૃદકની અંદર સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં હોય ખાસ આ બંને વચ્ચેનો તફાવત યાદ રાખજો કારણ કે બંનેમાં વાન વાનો વાનો બંનેમાં એનો ઉપયોગ થાય છે એટલે ભવિષ્યમાં સમયનો ઉલ્લેખ થયો છે જ્યારે સામાન્ય કૃદકના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો આ જ રીતે તમે સામાન્ય ત પણ જો તો તી તુ તા ય યા યુ એલો એલે એલુ નાર નારો નારી વાન વાનો વાનો વ તો એમાં પણ વ વા વુ વાનો વાની વાન જ્યારે ઈ અને ઈને અને વ અને વાન બરાબર છે મિત્રો તો આજના લેક્ચરમાં આપણે આપણા છંદનો ટોપિક અહીં પૂરો કરીએ છીએ હું આશા રાખું છું કે તમે આ જે પ્રકરણ આપણે ભણ્યા કૃદક તેનું